સમગ્ર દેશમાં ગુજરાતને મોડલ રાજ્ય ગણાવી વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ હજુ સુધી પણ ગુજરાતમાં અનેક તાલુકાઓમાં ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ પહોંચાડી શકાય નથી પરિણામે અંતરિયાળ ગામડાઓમાં રહેતા ગરીબ આદિવાસી સમાજ હજુ પણ રોડ લાઇટ રસ્તા જેની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યો છે આવા જ એક વિકાસથી વંચિત ગામની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામના બાળકો આજે પણ રસ્તાની સુવિધા નહીં હોવાના કારણે જાન જોખમમાં મૂકી હોડીઓ ચલાવી સ્કૂલે પહોંચે છે મોટા શહેરો કે નગરોમાં પ્રાથમિક સ્કૂલ શરૂ થતા અને સ્કૂલ છુટ્ટી વખતે આપ અનોખા દ્રશ્યો જોતા હશો જેમાં વાલીઓ પોતાના બાળકોને પોતાના ખાનગી વાહનમાં કે સ્કૂલ વાહન બસ કે રિક્ષામાં સુરક્ષિત રીતે મૂકવા અને લેવા આવતા જોયા હશે આમ પોતાનું બાળક સ્કૂલ સુધી સુરક્ષિત પહોંચે અને સ્કૂલ છૂટ્યા બાદ સુરક્ષિત પોતાના ઘરે પહોંચે તેવી દરેક મા બાપને ચિંતા સતાવતી હોય છે જો કે આજે અમે આપને એક એવા દ્રશ્ય બતાવીશું જે જોઈને આપનું હૃદય ધબકારો ચૂકી જશે અને જાણીને ચોંકી જશો વલસાડ જિલ્લાના કપડા તાલુકાની પ્રાથમિક શાળાના ભૂલકાઓની જે રોજ મોતને મુઠ્ઠીમાં લઈ જાતે જ સ્કૂલ પહોંચે છે કેવી રીતે જુઓ અમારા ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ જગદીશ બોંગેનો વિશેષ અહેવાલ વિશાળ દરિયા સમાન દેખાઈ રહેલ આ જળાશય છે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદી એવી દમણ ગંગા નદી પર બનાવેલ મધુબન ડેમનો આ છે કેચમેન્ટ વિસ્તાર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી દેખાતી આ નદીના પાણીને ચીરી ધીમે ચાલી રહેલી આ હોડીને જોઈને અને કુદરતી દ્રશ્યો જોઈને આપનું મન મોહી જશે પરંતુ હવે અમને આપને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે તે જાણીને ચોંકી જશો નદીના પાણીના પાર નાની હોડીમાં બેઠેલા નાના ભૂલકાઓને જોઈને આપને લાગતું હશે કે આ ભૂલકાઓ પોતાની શાળામાંથી પ્રવાસ પર્યટન માટે આવી નૌકાવિહારી કરી રહ્યા હશે પરંતુ જો આપ આવું માનતા હોય તો આપ ભૂલ કરો છો કારણ કે આ નાના ભૂલકાઓ કોઈ પર્યટન કે પ્રવાસમાં વિહાર નથી કરી રહ્યા પરંતુ આ બાળકો જાતે જ હોડી ચલાવવાનો આ નિત્યક્રમ છે આપ જાણીને ચોંકી જશો કે વર્ષોથી આ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી જાતે જ હોડી ચલાવી પોતાના ઘરથી પાણી માર્ગે ત્રણ કિલોમીટર દૂર આવેલી પોતાની સ્કૂલ સુધી જઈ રહ્યા છે બાળકો એક બે દિવસ નહીં પરંતુ વર્ષના સાતથી આઠ મહિના આવી જ રીતે જાતે જ હોડી ચલાવી સ્કૂલ સુધી પહોંચે છે જી હા આ બાળકો છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડી આવેલ અને સંઘપ્રદેશ દાદાનગર હવેલીની બોર્ડર પર આવેલ રાજ્યના સૌથી છેલ્લા ગામ એવા પીપળોણીના મૂળ ગામ ફળિયાના જેઓ વર્ષોથી પોતાના જીવને જોખમમાં મૂકી અભ્યાસ માટે સ્કૂલ સુધી પહોંચે છે જી હા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામની વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત આ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના એકસો એસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલ એકસો એસી વિદ્યાર્થીઓમાંથી ચાલીસથી વધુ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી જાતે જોડી ચલાવી સ્કૂલ સુધી પહોંચે છે વિપ્રોણીની આ પ્રાથમિક શાળાના થી વધુ વિદ્યાર્થીઓનો રોજિંદો ક્રમ જાતે જ ઘરેથી હોડી ચલાવી જીવને જોખમમાં મૂકી સ્કૂલ સુધી પહોંચવાનો અને અભ્યાસ બાદ સ્કૂલ છૂટે ત્યારે આવી જ રીતે જોખમી રીતે નદીના પાર ટાપુ જેવી ટેકરી પર આવેલ પોતાના ઘર સુધી પહોંચવાનો સ્કૂલના શિક્ષકોના મતે પણ નાની ઉંમરના બાળકો જીવને જોખમમાં મૂકી સ્કૂલ સુધી પહોંચે છે જે ખૂબ જ ચિંતાજનક છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને તંત્ર અને સરની ને લીધે આ નાના ભૂલકાઓ જીવને જોખમમાં મુતકી જાતે જ હોડી ચલાવી શાળા સુધી તેમને પહોંચવું પડે છે આમ આપે જોયું કે એકસો એસી વિદ્યાર્થીઓમાંથી ચાલીસથી વધુ ભૂલકાઓ જાતે જ હોડી ચલાવી અને સ્કૂલ સુધી પહોંચવું પડે છે જે ઉંમરમાં પેનથી સ્લેટમાં કક્કાનો ક લખવાની અને શીખવાની પહેલા જ આ ઉંમરમાં જ આ ભૂલકાઓ નદીના પટમાં હોડીના હલેસા મારતા શીખી અનેક પડકારોને પાર કરી અને શિક્ષણ મેળવવું પડે છે તે કડવી વાસ્તવિકતા છે ગામની વાત ધ્યાનમાં આવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જરૂરી તપાસ કરીને રિપોર્ટ કરવાનો કહ્યું છે બાળકોને સલામતી અન્ય તમામ પગલાં લેવામાં આવશે ટ્રાન્સપોર્ટેશન જોગાઈ પરમાણિકાઈ મળવા પાત્ર હોય તો એ પણ એ પ્રમાણે નિયમસરની કાર્યવાહી બધી કરવામાં આવશે ના હાલ તો મારા ધ્યાન પર અત્યારે નથી આવી હાલ છે પણ વાત મળી છે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કાર્યવાહી નાના ના ના 1 થી 7 દોરના બાળકોએ જાતે હોડી ચલેનાઓ કેટલો ગંભીર વિષય કહી શકાય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે પીપ્રોની બ્રાહ્મણ ફળ્યાને અમે મૂળ ગામથી આવી છીએ રસ્તામાં શું તકલીફ પડે રસ્તા ખરાબ એટલે અમને તકલીફ પડે છે કઈ રીતે અમે બટમાથી આવી છે બોટમાં શું તકલીફ પડે વાવાઝોડું વાવાઝોડું અને પવન આવે એટલે અમને તકલીફ પડે છે ઘર મમ્મીને ચિંતા ન થાય થાય પણ અમને ભણવા માટે આવે આવ્યા આવવાનું પડે હું પીપરોની બ્રાહ્મણ ફળિયા સ્કૂલમાં ભણું છું અને મને પાણીમાં આવવા જવાનું તકલીફ થાય છે તારા જેવા કેટલા વિદ્યાર્થીઓ આવે મારા જેવા 40 થી 45 વિદ્યાર્થીઓ આવે છે રોજ આવે હમ ચોમાસામાં શું માહોલ હોય ચોમાસામાં આવા જવાનું અને વાવા જોડાનું બોટમાં પાણી ભરાવવાનો નિરીક્ષણ અમારું છે મમ્મી ચિંતા કરે ખરી હા ચિંતા તો કરે પણ ભણવા આવવું પડે પ્રોની બ્રાહ્મણ સ્કૂલ છે અને અહીંયા મુખ્ય સમસ્યા જે છે એ બાળકોને જો સ્કૂલમાં આવવું હોય તો બોટ લઈને આવવું પડે છે અને દરેક બાળકો બોટમાં આવે છે ચાલીસ થી એકતાલીસ છે એ ખૂબ જ તકલીફ થાય છે જે બાળકો જાતે પોણો કલાક જે બોટમાં લઈને ચલાવીને આવે છે તો તે લોકો સ્કૂલમાં પહોંચતા પણ એ લોકોના વાલીને બી તકલીફ અને અમારા શિક્ષકોને બી તકલીફ ચોમાસા દરમિયાન એ લોકોને જો વાવાઝોડું અને પવન હોય તો એ લોકોને આવા તકલીફ થાય છે સમાધાન એનું સમાધાન જો રસ્તાની સુવિધા થઈ જાય તો આ બાળકો સારી રીતે આવી શકે અને એમને ટ્રાન્સપોર્ટેશનનો લાભ લઈ શકે શાળામાં એકસો ને એસી બાળકો ભણે છે જેમાંથી ચાલીસ બાળકો બોટમાં આવે છે અને એમાંના પંદરેક બાળકો ધોરણ એકમાં ભણે છે અને આવા બાળકો ખૂબ પોતાની નાવ હલેસા મારીને આવે છે અને ત્યાં વાલીઓ પાસે મોબાઈલ પણ છે જે ઓછા છે અને કોઈક વાર તો વાલીઓને મોબાઈલ પણ લાગતા નથી અને આ કામ ખૂબ જોખમી છે કેમ કે એમાં ધોરણ એકના નાના બાળકો ભણવા આવે સાહેબ અમારે એવું છે અમારે ખેતીનું કામ છે તો અમે જો એ લોકોને મૂકવા જઈએ તો અમારે સવારના એ બે કલાક સાંજના બે કલાક અમારે આખો દિવસ એમ જ નીકળી જાય છે અને અમારો ખેતીનું કામ એમ જ રહી જાય છે અમને બીક તો લાગે સાહેબ પણ શું કરીએ અમારે મજબૂરી છે કે અમે ન મોકલીએ છોકરાઓને તો છોકરા ભણવાનું રહી જાય અમે જાય અમે છોકરા ને મૂકવા જઈએ તો અમારું કામ રહી જાય એ બધું અમને ઘર નહી ચાલે એના લીધે અમારે એ બધી તકલીફ કરવી પડે છે